बेसाखी बोलियो कि पोथी पट पट जगमुआ पंडित भयान कोई ढाई अक्षर प्रेम का हवे सुरता लगाली ना बढ़ जो ढाई अक्षर प्रेम का पढ़ेशो पंडित हो अवे रेवा दियो बड़ी एम न रेवा दियो बड़ी छोरा वाह बेटा सुनो प्रेम से तने बीजी साखी ई हती कि जो मैं ऐसा जानती कि प्रीत की ये दुख होए अब ते तात्रणा छे ने प्रेम ना अगाउ जो खबर होए एक सरस दुओ बोली गयो भाई अने एमने एक चोपाई बनसुख भाई गए गया सुरता थी हांबड़ू एने एन दुओ बोल्यो तो બે ત્રણ વાતો દોયલી જરા મરણ ને વિજો સ્વર્ગ થી પણ સોહામણું માનવ ને મૃત્યુ લોક જો સ્વર્ગ ની અંદર આવી મોજ નથી હો હા અહીંયા ભજીયા ખાવા હોય તો લહેર થી ખવાય સ્વર્ગમાં ભજીયા નથી ગાંઠિયા નથી મરચા નથી ન્યા એમનો હવા ખાઈને લઈ રખ્યું કરવાની છે ન્યા આવા ભજન ને તબલા ને બબલા ને બધું કઈ છે નહીં બહુ થઈ તો ઉપશ્રવ નાચતી હોય રંભા ને ઉર્વશી મેનકાલ એ નાચ્યા જ કરે છે વર્ષ જુગો જુગ થી નાચ્યા કરે છે દેવતાઓ પૂતળાની જેમ જોયા કરે એમને ઓલા નાચ્યા કરે ને ઓલા જોયા કરે કઈ ખાવાનું પીવર કઈ મોજ નથી ન્યા એટલે કીધું સ્વર્ગ થી પણ એટલે નરસિંહ મહેતાએ કીધું કે મને મારું વનરાવણ છે રૂડું મારે વૈકુંઠ નથી આવું ન્યા કાંઈ હે નહીં હાવ તમને હાજી વાત કરું હવે પેટ છૂટી વાત મનસુખભાઈ એક રાવત ભગત મારા મિત્ર હતો બગસરાની બાજુમાં હરદારપુર વાળા એ મને એક વખત એક ભાઈને ત્યાં લઈ ગયા એ ભાઈ બેઠા બેઠા શોખીન હાંજ પડે ને એને કાટ્યું વરણ હતું ને એટલે હા એટલે હું ગયો ને અરે આ બધું હવે મારે ક્યાં નાખવું અરે ભાઈ સાહેબ બ્રહ્મદેવ હતા એ પધારો એ પંડિત એ પંડિત પણ એટલે ભગત કે ભલે 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 કાંઈ વાંધો નહીં અમે બેઠા છીએ બે મિનિટ પાંચ મિનિટ બેહવા આવ્યા છે એટલે એ સ્વસ્થ થઈ ગયા એ ભાઈ એ કે તો વાંધો નહીં ભલે પડ્યું રહ્યું હવે હું તમે જેમ વાતો જ કરી બીજું કાંઈ નહીં આમાંથી કાંઈ અડે નહીં હું તો પણ એ કે એક વાત કહું મેં કીધું હું મને કે યાર તમે ભજન ગાઓ ને હા એમ જ કંઈક આડ લેવાનું છે ભજન ગાવ તો તમને કદાચ હાલો મરી ગયા પછી તમને સ્વર્ગ મળે આની ઊંચી વાતો તો જુઓ મનસુખભાઈ કે તમને બહુ તો ભજન ગાવ કે ભજન કરો તો તમને સ્વર્ગ મળે તો સ્વર્ગમાંથી કાંઈક આટ લેવાનું નથી ને સ્વર્ગમાં ગયા છે મીરાબાઈની ટૂન 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 વગાડે છે ત્યાં નરસિંહ મહેતા બેઠો બેઠો એ ગાય છે એ એના કરતા અહીંયા જો હોઉં ભાઈ ભેળા એ લ્યો લ્યો થોડું યાર મને કે એમ કરીને એને તો તાણ શરૂ કરી ભાઈ એ કે ભલે આપણે આ કરી તો નરકમાં જઈને તો નરકમાં પણ હાવ ભાઈ ભેળા આ બાજુ એ જોરૂબો બેઠા હોય આ બાજુ એ ભગત બેઠા હોય ભાઈ ભાઈ ભેગા તો ખરા સ્વર્ગમાં કાંઈ કાટ લેવા નથી અને ભજન ગાવાથી સ્વર્ગ મળે સ્વર્ગમાં કાંઈ છે નહીં એના કરતાં આ કરવાથી નરકમાં તો નરકમાં પણ હોવ ભાઈ ભેળા તો ખરા યાર આપણે હોવ ભાઈ ભાઈ આવો જ ભગત બેઠા હોય આવો તમે બેઠા લ્યો 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 આપણે નરકમાં જવું કે એને નક્કી કરી લીધું એમ આપણે સત્સંગની વાતો કરીએ છીએ પણ દરેકને સત્સંગ હોય છે પોતાનો નિજ પોતાની સમજણ પોતાની પાસે પોતાની હોય જ છે દરેક માણસ ડગલું માંડે છે ને એ પેલા વિચાર કરે છે એની અંદરથી આત્મામાંથી ઇન્ટરનલ ડિસ્કસ
પોતાની જાતારી વાતો કરતો હોય માણસ, આમાં દરેક પોતપોતાના રસ્તા ઉપર મુકામ ઉપર હેલો જાય છે, એને પૂરેપૂરી ખબર છે કેમ કરવાથી શું થાય, કેમ હાલવાથી કયું ગામ આવે, કયા રસ્તા ઉપર જવાથી કાંટા કાંકરા વધારે છે, કયો રસ્તો સારો છે, એ બધાને ખબર છે. કોઈ દી આપણે કંઈ વાણંદનિયા જઈને કીધું કે મારી દાઢી બનાવી દે, અલા કોઈ દી સોનીનિયા જઈને કીધું કે દાઢી બનાવી દે, અથવા આપણે કોઈ વાણંદની દુકાને જઈને કોઈ કીધું કે ભાઈ બે ઘડિયાળનો પટ્ટો હોનાનો બનાવી દે, બધાને ખબર છે ક્યાં હું મળે છે. બરોબર, એક સમજણી, બધાને ખબર છે. ઠેઠ ચંદ્રમા સુધી પહોંચી ગયો, ન્યા સુધીની ખબર છે. પેલા કહેતા હતા કે આ ચાંદા મામા છે, હવે કહેવાય અરે એ ચંદ્ર છે. ત્યાં પહોંચી ગયો માણસ, ત્યાં જઈને એની વસ્તુ લઈ એવો, ધૂળ લઈ એવો, ઢેફા લઈ એવો, ભલે કઈ હાથ નું આવ્યું પણ પહોંચી ગયો. હવે એમ ન કહી શકાય કે ચંદ્રમા એ મામા છે ને આપણા હગા થાય, કાંઈ ન લે. ચંદ્રમા સુધી માણસ પહોંચી ગયો. અરે ભગવાન કૃષ્ણે કીધું ગીતાજીની અંદર કે હે અર્જુન, અણુ અણુમાં મારો વાસ છે. એ સ્વીકાર ન કર્યો. વિજ્ઞાન પહોંચ્યું કે અણુ ગોતો એમ કે છે તો હોવો જોઈએ વાસ, અને અણુને ગોતો ને પછી પરમાણુની શોધ કરી. ઠેઠ અણુ બોમ્બ બનાવ્યો એણે, એણે કીધું, સ્વીકાર ન કર્યો પણ તર્ક અને સાયન્સથી પહોંચી ગયો માણસ કે અણુમાં એટલી તાકાત છે. ભગવાન એમ કહે છે અણુ અણુમાં મારો વાસ છે, તો એમાં એટલી તાકાત છે કે અણુ અને અણુનું પણ પરમાણુ એનું પણ સૂક્ષ્મ ગોત્યું ને ત્યાં, તો એને એમ થયું કે આનાથી તો વિશ્વનો વિનાશ થઈ જાય એટલી તાકાત છે. બનાવતા બનાવાઈ ગયો. બધું જ ભલે માણસ ગોતે, બધી ખબર હોય, પણ માણસને એક વસ્તુની જો ખબર પડે ને, પોતે પોતાને જાણી લે ને, એટલે એને પછી બીજું જાણવા જેવું કાંઈ રહેતું નથી. પોતે પોતાને જ જાણતો નથી, તકલીફ એ છે. મને ખબર હોય કે આ બેનજાવાળો છે ને, આવો છે ને તેવો છે ને આમ છે ને તે, કોકની મૂક તું તારી જાતને તો જાણ, એને તો પૂરો જાણી. હું એમાંથી કોઈ પણ એકનું નામ લઉં કે મનસુખભાઈ, એટલે આંગળી ઊંચી કરી, મનસુખભાઈની આંગળી છે, મનસુખભાઈ નથી. પછી એ આમ સાઇન કરે તો એ મસ્તક છે. હું મનસુખભાઈ તો સીનો છે, હું મનસુખભાઈ તો ભુજાઓ છે, એમાં મનસુખભાઈ ક્યાં છે? પછી મનસુખભાઈ જાય પાછળ આયુષ્યમાં કે જ્યારે આ તો મનસુખભાઈ તો નામ આપેલું છે કોઈ સદગુરુ પાસે, કોઈ બ્રાહ્મણ પાસે, કોઈ રાશિ જોવડાવીને કે ફઈબાએ આપ્યું હાલો નામ, પણ એ નામ નહોતું ત્યારે મનસુખભાઈ હતો નહીં, ત્યારે કોણ હતું? ભજનો સાક્ષી પુરાવે છે કે હતો તું ક્યાં ને આવ્યો છો ક્યાં ને પાછો ક્યાં જવાનો છે. કાંઈ માણસને ખબર નથી, પોતા પોતાની જાતને જાણતો નથી ને, અને જો જાણી લે તો એને પછી બધું જ એને જણાઈ જાય છે. પછી બ્રહ્માંડની ખોજ કરવાની રહેતી નથી. મારો કહેવાનો ભાવાર્થ કે હવે જે સુરતાથી સાંભળો છે એમાં કીધું હતું કે આ પ્રેમનો તાતણો છું. મારે મારી વાત ન્યા હતી કે સ્વર્ગ કરતા પણ સોહામણું. સ્વર્ગ કરતા એમને અહીં બહુ મજા આવે છે, કારણ કે માનવને મૃત્યુ લો, અહીંયા મા બાપ ભાઈ બહેન મામા ભાણેજ કુટુંબ કબીલા દાદા દાદી પપ્પા મમ્મી, આ જે લાગણીના તાતણા જે પ્રેમથી બંધાયેલા છે ને, એટલે કીધું સ્વર્ગથી સુહામણું અમને માનવને મૃત્યુ લોક અમને બહુ ગમે છે. પણ એમાં બે ત્રણ વાતો દોયલી, એક જરા એક ગડપણ. રોજ અરીસામાં ઊભા આપણે હોઈએ, આપણે હમાનમાં થતા હોઈએ, આમાંથી કોઈ આંગળી ઊંચી કરીને કે મને પહેલો સફેદ વાળ ક્યારે આવ્યો એની તારીખ લખેલી છે કોઈએ? આવે છે એમાં બે મત નહીં, એ નિશાની છે પહેલો સફેદ વાળની નોંધ લેવી જોઈએ કે હવે ગઢપણ બેઠું. પણ લડી જ લેવું છે માણસને. ભગવાન
તમને હારો હાર એક વખત તો મળે જ છે. માન અને પ્રાર્થના છે ને, કોઈ દિવસ તમે ગમે એટલી રાયડું નાખો, મસ્જિદે ચડીને મોલા પોકારે કે અમે અહીંથી રાયડું નાખીએ, ભગવાન સાંભળે? કારણ કે પ્રાર્થના એવો શબ્દ છે કે એ કોઈ દિવસ મોઢેથી થતી નથી. નવ દરવાજા છે, તમે કહો તો આંખેથી દર્શન કરીએ, બે દરવાજા. મોઢેથી પ્રાર્થના કરીએ, ત્રણ દરવાજા. નાકના બે છિદ્રો એટલે ત્રણને બે, પાંચ. બે કાનના છિદ્રો સાત, સાત ને બે મળમૂત્રના, ઉત્સર્ગ તંત્રના જેને કહેવાય, એટલે સાત ને બે. એ નવે દરવાજા ખુલ્લા છે ને ત્યાં સુધી પ્રાર્થના ન થાય. નવે દરવાજા બંધ થાય ત્યારે ભજનમાં કીધું છે કે દસમો દરવાજો. એ દસમો દરવાજો એક જ વખત ખુલે છે. માના ઓદરની અંદરથી જ્યારે જીવ બહાર નીકળવાનો હોય ત્યારે માં પોતાનું શરીરનું ભાન ભૂલી જાય. માને સમયનો ભાન નથી રહેતો. જને તાને ત્યારે કોઈ પણ પરિસ્થિતિની અવસ્થા રહેતી નથી. છેલ્લી કક્ષાએ વાત કરું છું કે ત્યારે માં પોતાનું હોશ હવાસ ખોઈ બેસે અને અંદરથી જીવ પ્રાર્થના કરતો હોય, ઊંધે માથે લટકી અને નવ દરવાજા બંધ છે, જુઓ એની આંખો બંધ છે, એ સાંભળી શકતો નથી, બોલી શકતો નથી, ત્યાંથી પ્રાર્થના કરે. ભાગવતમાં લખ્યું છે કે ઊંધે માથે પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, આમાંથી મને મુક્ત કર, હું તને તારું ભજન છોડીશ નહીં, તને યાદ કરીશ, તને યાદ કરીશ, તને ભૂલીશ નહીં. આટલી પ્રાર્થના કરે ને એટલે પરમાત્મા તરત જ એવો દયાળુ છે કે જા મુક્ત કિયા એટલે તરત જ જીવની મુક્તિ થઈ જાય. સાચી વાત છે આ? મુક્ત થયા પછી પહેલો શબ્દ જો નો બોલે ને તો વાહામાં બે થપટ મારી અને ડોક્ટર બોલાવે એટલે પહેલો જ શબ્દ બોલે ઉવા ઉવા ઉવા, હું આય અને તું ન્યા, હવે તને નથી યાદ કરવો, જા તારે થાય કર લે. આટલી ગદ્દારી છે આપણી, મારી ને તમારી, કે પહેલો શ્વાસ પૃથ્વી ઉપર લીધો ને એટલે આપણે તરત જ એની અરે ગદ્દારી શરૂ કરી દીધી કે જા તને નથી યાદ કરવો, તારું ભજન નથી કરવું, તારે મંદિરે આવવું નથી, તને સંભાળવો નથી. આમાંથી આટલા આટલા મંદિરો બને છે ને મિત્રો, તમે અમુક અમુક મંદિરની દશા જુઓ ને, હું મેં જોયેલા છે કે હાંજ સુધી ઓટા ભાંગતા હોય, રામજી મંદિરે કે કૃષ્ણ મંદિરે કે શિવ મંદિરે, હાંજે બરાબર આરતી ટાણું થાય ને એટલે પરબારા હાલો હાલો હવે વાળું ટાણું થઈ ગયું કે, એટલે આરતી તો કરતો જા. પૂજારી અને મહાદેવ બે જોઈ ટકોરી વગાડતો હોય અને મહાદેવ આરતી. નાના હતા ને તો આ સંસ્કાર હતા, ઝાલરું નો અંબાતી તો આપણા વડીલો લઈને જતા ને તેડીને ડંકા વગાડીએ ને ઝાલરું વગાડીએ ને આરતી કરતા. હવે એના મશીન રાખવા પડ્યા છે, કેવો કળિયુગ આવ્યો, ઓલા ઢોલ ને નગારા ને પછી, કારણ કે પૂજારી એકલો હોય, કોઈ વગાડવાળો તો હોય નહીં, પછી ચાપ દબાવલે કિણીંગ ભીણીંગ કિણીંગ મંડે વાગવા બધું, એને પૂજારી આરતી કરી લે. માણસ ભગવાનનું નામ નથી લેતો એટલે એનાય મશીન નીકળાશે, ચાપ દબાવો એટલે ઓમ નમ શિવાય, ઓમ મશીન બોલે. ઠીક છે, સારું છે, તમારી એક સુરતા લાગે છે એનાથી, એમાં બે મત નહીં, પણ તમે ભજન તો તમારે પોતાએ કરવું પડે. એટલે આ નવ દરવાજા પછી ભાઈના ખુલી ગયા, દસમો દરવાજો થઈ ગયો બંધ, પ્રાર્થનાનો દરવાજો. પછી કોઈ દિવસ એટલે છે ને પ્રાર્થના છે ને એ મેડિટેશનમાં ખણા કરતા હોય, નવે દરવાજા બંધ કરી દે, કાંઈ સાંભળે નહીં, વિચાર શૂન્ય થઈ જાય, શ્વાસોચ્છ્વાસ રોકી પ્રાણાયામ કરે. આ બધી કોશિશો છે. તમે જોજો યોગીઓ તપસ્વીઓ સિદ્ધો મહાપુરુષો સંતો સાધુઓ આ બધા પ્રેક્ટિસ કરે છે કે નવ દરવાજા બંધ કરવા માટે. પ્રાણાયામ શું છે? બે છિદ્રો બંધ કરવાના, પછી એમાં કે અહીંથી તમારે એકદમ અંદર સંકોચી લેવું બધું શરીરને, આંખો બંધ રાખવી, કાનમાં કંઈ તમારે આજુબાજુનું સાંભળવું નહીં, મનને એકદમ વિચલિત ન થાય એટલે સુરતા એક કરવી. તમને સમજાય છે ને આ બધી વાતો? બહુ હા હેવી નથી લાગતી ને? એટલે એ બધા પ્રેક્ટિસ કરે.
પણ પછી ભગવાન વિચાર કરે કે આ મારો દીકરો સમજશે નહીં, એટલે પછી છે ને ધીમે ધીમે કરતા એક એક દરવાજો બંધ કરતો જાય. આ બે દરવાજામાં આંખે ઓછું દેખાતું બંધ થાય. હવે એને લડી જ લેવું છે તો એ ચશ્મા બનાવે. આ બે દરવાજા ધીમે ધીમે બંધ કરે તો એમાં નળિયું ફિટ કરે બોલી આવે છે ને. હે હા, અહીંથી ઓછું થાય તો હવે ઓક્સિજન નીકળું છે, લીએ ટેસ્ટથી દાંત પાડી નાખે તો ચોકઠા બેહાડે. એને લડી જ લેવું છે. દોડા વાળ કરે તો એને પોતા મરાવા છે. ગમે એમ કરીને એની સામે લડ. પણ એ સમજતો નથી કે મારા 9 દરવાજા ખુલ્લા હતા, એ હવે ધીરે ધીરે બંધ કરે છે, તો મારે હવે તો યાદ કરવો જોઈએ. પછી છેલ્લે છેલ્લે જ્યારે જીવની ગતિ શિવ તરફ જાય, કારણ કે છેલ્લો નિર્ણય કરવાવાળો ભગવાન શિવ, શિવ ને શિવ જ છે, એ તમે નક્કી માનજો. હું કોઈ શિવનો ઉપાસક છું એટલે પક્ષપાત નથી કરતો, પણ જીવની ગતિ શિવ, કારણ કે ભસ્મ લગાડે છે અને સ્મશાનની ભસ્મ ખાસ. ભસ્મ એટલા માટે લગાડે છે કે માણસ જન્મે ને ત્યારે એનું વજન પરમારું ડોક્ટર કરે કે આટલા કિલોનો ભાઈ આ છે. પછી 2.5 કિલો હોય કે 3 કિલો હોય, અને પછી ધીમે ધીમે વધારતો જાય તો 0.5 કિલો ના પહોંચે, કોક 0.25 કિલો સુધી પહોંચી જાય. ગમે એટલા કિલોનો માણસ મરે પછી ઇલેક્ટ્રિક સ્મશાનમાં તમારે માપવાની છૂટ. એનું સબ બળી જાય, 0.5 કિલોનો માણા હોય એનું સબ બળે ને એની રાખ જન્મ ટાણે 3 કિલોનો હોય ને તો એની રાખ 3 કિલોની જ રહેવાની, અથવા તો એનું વજન ઘટતું જાય કોઈ બીમારીની હિસાબે તો એ 35 કિલો કે 30 કિલોનો હોય, પણ તોય એની ભસ્મ તો એ જન્મ હોય ત્યારે જેટલું વજન હોય એટલી જ એની ભસ્મ બનવાની. કારણ કે પંચમહાભૂતમાંથી જેટલું તત્વ લીધેલું છે ને એટલું જ એને પાછું ફોંકવાનું છે. જેટલી માટીમાંથી તમારી શરીરની કાયા ઘડી હોય એટલી જ માટી તમારે એને પાછી આપવાની છે. એટલી જ માટી વધે, એમાં 1 ગ્રામ બેલેન્સ વધતું નથી કે ઘટતું નથી. પછી આ બધું બંધ થવા માંડે, પછી છેલ્લે છેલ્લે અમુક અમુકે તો જિંદગી આખી યાદ ન કર્યું હોય, નામે ન લીધું હોય, પછી છેલ્લે છેલ્લે છોકરાઓ કાનમાં રેડ્યું નાખે બાપા રામ કયો, બાપા રામ કયો. પણ હવે આ દરવાજા ભગવાને બંધ કરી દીધા હોય પછી તો ભગવાન આરે જ વાત થતી હોય, ડાયરેક્ટ પાછો આવીને ઊભો રહીએ. મહારે જે દિવસે મુક્ત કર્યો હોય તે દિવસે એ હમો હોય, અને આજ પાછો શરીર છોડતો હોય ત્યારે એ પાછો હાજરી આપે કે હવે તારા 9 દરવાજા બંધ થઈ ગયા, હવે તારે વાતો મારી આરે કરવાની છે. આમાં મામા છોકરા કરે ફોટા બતાડે, પણ બાપા તો ફિલ્મ જોતા હોય, લાઈવ પિક્ચર જોતા હોય, ભગવાનની સામે લાઈવ થઈ ગયા હોય એકદમ હામાં ડાયરેક્ટ ડાયલિંગ. પછી છોકરાઓ કાનમાં રેડું નાખે કઈ સાંભળે નહીં, પછી કે બાપા રામ કયો, આમ એટલું થાય ત્યાં મારો મહાદેવ સામે આવીને ઊભો હોય. અને જીવની ગતિ જ્યાં કરવાની હોય, જેણે જેવું કર્યું હોય એને એવું પહોંચે પહોંચે ને પહોંચે જ. એટલે પછી સારી વાત છે કે જે લોકો કરે છે, પણ ન કરતા હોય તો થોડીક વિનંતી કરું કે થોડોક સમય ભગવાન માટે કાઢો. અમે તો આખી રાત ભગવાન હારું જ કાઢીએ છીએ. અમારું આ ભજન ગણો, સાધના ગણો, તપ ગણો, યોગ ગણો, સમાધિ ગણો, જે કંઈ ગણો એ આ છે. આનાથી વિશેષ અહીંથી ઉતર્યા પછી અમે તમારી જેમ સામાન્ય માનવીની જેમ જીવીએ છીએ, બીજું કંઈ ભજન થતું નથી. કારણ કે પછી જોઈ એ એકદમ ટાઈમ, મારો તો બહુ ઈચ્છા હતી, હું એટલે તો ડબલ ગ્રેજ્યુએટ થયો, થેટ બીએડ સુધી મેં અભ્યાસ કર્યો, અને પછી વિચાર કર્યો કે બ્રાહ્મણનું શરીર છું તો આપણે નિત્ય કર્મ, હું ત્રિકાળ સંધ્યા કરતો, પણ પછી આ ચાલુ કર્યું ને પછી સવારમાં ઉઠીએ તો સંધ્યા થાય, સવાર જ બપોર પછી પડે. મેં કીધું હવે આ બધું નહીં હાલે, શિક્ષકની નોકરી હોત કરવી 5 વર્ષ, પણ બે ને ન્યાય ન આપી શકતો, ન સ્કૂલને ન્યાય આપી શકું કે ન ભજનને ન્યાય આપી શકું, એ બંધ કર્યું. પછી એક જ ભરોસો રાખ્યો કે હવે ભજનને ભરોસે ગાડી હોપી દેવીશ, મારો નાથ જ્યાં લઈ જાય ને ડૂબાડે તોય ભલે ને તારે તોય ભલે. એટલે કીધું સ્વર્ગથી સોહામણું માનવને મૃત્યુ લોક, 2-3 વાતો દોયલી જરા એક ગઢપણ,
પહેલો સફેદ વાળ ક્યારે આવ્યો કોઈને ખબર નથી, છતાં આવે. બીજું મરણ, આ પ્રેમના તાતણા મેં કીધું ને કે અતિ કઠિન હે પ્રેમ, જો મેં ઈસા જાનતી કે પ્રીત કીએ દુઃખ હોય. આમાંથી આપણે તો બધા સાંત્વના કે શ્રદ્ધાંજલિ, કે તમે તો જેમ મનસુખભાઈ શ્રદ્ધાંજલિ આપી, પણ મારા બાપ જેનું વયોગ્યુ છે, જેની છાયા જેની માથેથી ઓછી થઈ ગઈ છે ને, એને જેટલું થાય ને, અમુક અમુક જે ગુજરી જાય ને તો કૂટવાવાળા બધા હોય, પણ એ બધા અહીં ઉપર ઉપર કૂટતા હોય, પણ જેનો કંધોત્ર જેવો વયોગ્ય હોય ને, એ તો હાચુબાઈમાંથી કૂટતો હોય ને, તો ઘાયલની ગતિ ઘાયલ જાણે. જેનું વયોગ્યુ છે છત્ર, એને પૂરેપૂરો અનુભૂતિ હોય કે આવું છત્ર હવે ક્યાં મળે. બાકી આપણે બધા તો એને એ શ્રદ્ધાંજલિ આપીએ, એને બે શબ્દો દ્વારા એને આપણે આપણે એનું દુઃખ ઓછું થાય એટલા માટે કરીએ. પણ જેને થયું છે ને, એનું હૃદય તો એનું જ જાણે. એને જે ખાલીપો લાગે, એ કાયમ જ્યાં બેહતા હોય ને, એ જગ્યાએ જઈને થોડોક સમય તો ગમશે નહીં, કે અહીંયા બેહતા, અહીંયા ઉઠતા, ત્યાં જાય ને ત્યાં એની યાદી તરત થાય. કલાપીએ નથી ગયું યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં જ્યાં જોઉં ને ત્યાં પછી એને. અરે મહાદેવને ખાલીપો લાગે પછી ક્યાં વાત. એટલે બે બે ચોપ સાખી બોલ્યો તો કે પ્રેમ ઢાઈ અક્ષર પ્રેમ કા પઢાઈશો પંડિત હોય. બીજી બોલ્યો કે જો મેં એસા જાનતી કે પ્રીત કી દુઃખ હોય તો નગર મેં ઢીંઢોરા પીટતી કે પ્રીત ન કર્યો કોઈ. ને હજી એક સાખી છે, પ્રેમ વિના પાવે નહીં ભલે ને હુનર કરે હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદ કુમાર. હવે આમાં ચોખ્ખું કહી દીધું કે તમારે ભગવાનને મળવું છે તો એક જ રસ્તો છે, ને એ રસ્તો છે પ્રેમનો. પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરે હજાર. હુનર એટલે મહેનત, કસરત. બીજી બધી કસરત છે, પ્રેમ વગરનું જી કરો ને. હવે અમે આ કરીએ છીએ, આમાં જો અમારો પ્રેમ ભળે તો ભજન છે, નહીતર તો આ કસરત છે. અને કસરત કે મહેનત કે એ જે મજૂર મહેનત કરે ને, એનો એને થાક બહુ લાગે. તમે જોજો, હાંજ પડે ને બિચારો લીટર એક પરસેવો પડે, અને એવો મજૂર થાકી ગયો હોય, એને ગમતું ન હોય તોય કરવું પડે. પ્રેમથી નથી કરતો, કોઈને દાડીએ રાખ્યો હોય, ગુણ્યું હારતો હોય, ગમતું હોય, પ્રેમથી ન કરે કોઈ દિવસ. અને જો પ્રેમથી કરે ને તો એની ઊની આંચ ન આવે. હું તમને દરેક ક્ષેત્રની વાત કરું, આ ભજન ગાય છે બરોબર. તમે તમારો ધંધો કરતા હો, એ ધંધામાં તમારો પ્રેમ ભળે, અરે તો ભગવાન હાજરા હજુર થાય. હું યાદ કરું આપણા નાઈ તમારા સાયન ભગત, હવે ઈ કે ઈ એના ધંધામાં એનો પ્રેમ ભળ્યો હોય છે. નરસિંહ મહેતાને હું કર્યું તું, ભગવાનને પ્રેમ કર્યો, પ્રેમથી જ ભજન કરતો ઈ. અને પ્રેમથી ભજન કરતો તો એક એક કામ કરવામાં અખિલ બ્રહ્માંડ. હું આવા હું 1000 દાખલા દઉં. ધનો ભગત અહીંયા ઓલું ધોળા, હવે ત્યાં રેતી વાવી આવ્યો બિચારો, પણ પ્રેમથી વાવી આવ્યો કે મારો નાથને ભરોસે વાવી દઉં, પણ મારો હું મહેનત હું આમ આમ એની એનો પ્રયત્ન તો કરું, પ્રેમથી કરું. ખેડ કરી, ખેતી કરી, જમીનને હરખી કરીને એમાં રેતી વાવી આવ્યો, અને ઘઉં એવા થયા કે આખા ગામમાં કોઈ ન થયા ને એવા ઘઉં થયા. વેળુમાંથી બોલો, વેકરામાંથી ઘઉં થયા. એક વખતનો આવ્યો નરસિંહ મહેતા માટે તો 52 વખત આવ્યો. એની દીકરી કુંવરબાઈનું મામેરું પૂરવા આવ્યો, એના દીકરા શામળાનો વિવાહ કરવા આવ્યો, એના બાપનું હરાદ કરવા આવ્યો, હુંડી લખી તો હુંડી સ્વીકાર કરવા આવ્યો, અને વળી પાછો પોકાર કરીને નરસૈયો એમ કે મારી પાસે બીજું કાંઈ નથી હો મારા નાથ. શું છે કે મારી મારે કોઈના બાપની નથી પરવા દે.
આની ખુમારી તો જુઓ, મારે કોઈના બાપ ની પરવા. સતાર સાઈ પણ કે છે, નથી બીક કોઈ ની મને આ જગત માં, ફક્ત એક મારા હું પ્રભુ થી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. વિચાર કરો કેવા ખુમારી વાળા માણસો થઈ ગયા. 52 વખત આવ્યો, કારણ કે પ્રેમ વિનાનો મળતો નથી. તમે જે ક્ષેત્રમાં હો, જે તમને તમારા ભાગ્યની અંદર જે તમારો ધંધો હોય, હાલો ને, તમારો જે એક છોકરો ભણતો હોય, એ દિલ લગાવીને ભણતો હોય. ભાઈ એ સારું ભજન એક ગાવું છું, એક બે મિનિટ બેસી જાઉં ને મારી લિંક તૂટી જાય. હું એક ભજન તરફ જાઉં છું, પણ હાડું આમાં ફણગા ફૂટે છે ને એટલે બહુ વાર લાગે છે, એટલે જ બિહાડ્યા છે. અરે નોકરીની અંદર એ ધ્રાંગધ્રાના દેહળ ભગત જે પોલીસની નોકરી કરતા, બોલો, પોલીસની નોકરીમાં એને પ્રેમ અને પાછો ભજનમાંથી પ્રેમ. ભજન ગવા ગયો ને દેહળ ભગત અને ઠાકોર સાહેબ ધ્રાંગધ્રા નરેશને કોકે કીધું કે એની તો ડ્યુટી છે ને એ ભજનમાં છે, તો કે હા. એટલે એવા ટાણે રાતના બગી લઈ અને જે એક તો ધ્રાંગધ્રાની જેલ વખણાતી, ન્યા જઈને પૂછ્યું કેની ડ્યુટી. હવે દેસળ ભગતની બાજુમાં કોક ભરવાડની ત્યાં ભજન, અને એવા મજીરાન તબલાન હંભળાઈને એટલે એનો જીવ ને ત્યાં. એટલે ઓલા બીજા બે ત્રણ જણા હતા ને એની ભેગા નોકરી કરવાવાળા, એ કે જાઓ જાઓ ચોહેર કરી આવો. હવે ચોહેર કરવા ગયા ને એને સુરતા લાગી ગઈ. ચોહરને બોલે 8 ભજન નાખ્યા ને આઈ ઠાકોર સાહેબ આવ્યા, આવીને કે કોની ડ્યુટી છે, તો કે દેસળ ભગતની. દેસળ ભગત ત્યાં તો સલામ મારીને કે હાજર સાહેબ. એટલે ઓલા બધા ભેગા આવ્યા હતા, એ બધા કે આ કોકે ખોટી આપણને ત્યાં માહિતી પહોંચાડી, એટલે રજીસ્ટર કાઢ્યું ને એમાં હાજરી માટે સહી લીધી. અને પછી ઠાકોર સાહેબ પાછા ભરવાડ કોકે કીધું હતું ને કે ત્યાં ગા ત્યાં જઈને જોવે, ત્યાં તો એના હાથમાં રામસાગર ને દૂરથી જોયું શાનુમુનું, તો ભજન ગાય. વળી પાછા જેલે આવીને જોવે તે કે હાજર સાહેબ 3 વખત ઠાકોર સાહેબને ધક્કો ખવડાયો. અને પછી હવાર પડ્યું અને દેસળ ભગત આવ્યા અને એના ભેગે નોકરી કરતા હતા ને 3-4 જણા, એને કીધું કે સારું કર્યું દેહળ 4 ભજન કરીને વહી આવ્યો, રાતના આવ્યા હતા ઠાકોર સાહેબ. તો કે હે, અરે રજીસ્ટરમાં સહી હોત તે કરી. પછી એટલું જ દેહળ ભગત બોલ્યા કે ઈ ક્યાં ઊભા થાય દેહળ ભગત જેણે સહી કરી, તો કે તું ઊભો તો ન્યા જ. એટલે ત્યાંથી ચરણરજ લઈ માથા ઉપર ચડાવી અને પછી સીધા ઠાકોર સાહેબ પાસે જઈ અને પોતાની જે કેપ હતી, પોતાનો જે બિલો હતો, પોતાનો જે પટ્ટો હતો, બધું કીધું. અરે દેહળ આ શું છે, તો કે હવે નોકરી નથી કરવી. તો કે કેમ, કાંઈ અમારાથી કાંઈ તને ઓછું આવ્યું, તો કે તમારાથી ઓછું નથી આવ્યું, પણ તમારે કચેરીથી જેલ સુધી ધક્કો થાય ને એનો મને વાંધો નથી, પણ મારા નાથને દ્વારકાથી ઠેઠ અહીં આવવું પડે ને એને ધક્કા નથી ખવડાવવા મારે, એને દ્વારકાથી ઠેઠ મારી હારું ધક્કો ખાવો પડ્યો. દેહળ ભગત નોકરી મૂકી દીધી. કાલ હવારનો પ્રસંગ હો, રાજાશાહીના વખતની અંદરની વાત, ક્યાં નથી આવતો. પ્રેમ વિના મળતો નથી. કોઈ પણ ક્ષેત્રમાં હો એમાં પ્રેમથી તે કામ કરવાનું. બાયું બેનું દીકરીયું રસોઈ બનાવે ને, પ્રેમથી રસોઈ બનાવે ને તો એ પ્રસાદ છે. એક ઠાકોરજીનો પ્રસાદ બને ને કોઈક દિવસ લેજો, બીજી વાર લેવાનું મન થાય. અને એક દી 4-5 જણા આવ્યા હોય અને ઘરેથી માતાજીનું માથું દુખતું હોય, આ શીરો ને ભજીયા ને પૂરી ને શાક ને બનાવજો, અને એ જે હલાવીને દીધો ને બેને પાછો કટોરામાં રાખી મૂકવો, જેથી સત્યનારાયણની કથા હોય તેથી ઠાકોરજી માથે બનાવ્યો હોય અને ઓલા જોહટવાવાળા આવ્યા હોય એની હાડું બનાવ્યું હોય, બેનું 8 દી પછી ખાવ ને તોય ખબર પડી જાય કે આ ઠાકોરજીનો પ્રસાદ છે અને આ મહેમાન હારું આવ્યો. તો એ પ્રેમ દરેક વસ્તુમાં ભળે ને,
કારણ કે ઈ પાછી એક વખત જો સાખી બોલીને પછી ભજન ગાવ. પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદ કુમાર. ઈ નંદના કુમારને મળવું હોય તો પ્રેમ જરૂરી 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 છે. પ્રેમ વિનાનો મળતો નથી, પણ પ્રેમમાં તકલીફ એટલી છે કે પ્રેમી હૃદય જોઈએ. હવે ઈ છે ને એને એક સ્પેશિયલ નામ આપ્યું છે, ગોપી હૃદય. ભાગવતમાં ગોપી હૃદય, ગોપી છે ને કૃષ્ણને પ્રેમ કરી શકે, ગોપાવનું કામ નથી. જો માતા બેનું દીકરીયું છે ને એના હૃદયની અંદર આ ઝરણા વહે, લખતા જજો, કરુણાનું તરત રોઈ નાખે એને તરત કરુણા આવે. વાત્સલ્યનું દીકરાને દવા પાતી હોય ને માં, તો કારણ કે સ્ત્રી હૃદય ગોપી હૃદય છે, એ આમ પ્રેમથી વાટકીમાં ઘોળે, પછી દીકરો જોવે ને બાળક એમ ચાખે, કડવી હોય તો મોઢું ન બગાડે, અને પછી કે જો કડવી નથી બહુ મીઠી મીઠી કેમ કરીને ગડક દિન પીવડાવી દે એ માં. કોક દીક બાપ દવા પાતો હોય એ જોજો, બાવડું ઝાલીને કાટલેથી ખેંચે, બે નાખે પાડાને સાહ પાઈને એમ દવા પાઈ બાપ. હા ચોખ્ખું તમારે, કારણ કે એના હૃદયમાં માતા બહેનું દીકરીઓના હૃદયમાં વાત્સલ્ય કરુણા દયા મમતા પ્રેમ આ બધા ઝરણા વહે છે, અને એટલે જ